જિલ્લાના તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી મળ્યા અનુસાર પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બીજા દિવસે જાંબુઘોડા તાલુકાના ખેડૂતોએ ફોલપરી ગામના ખેડૂત હિંમતભાઈ બારિયાના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મને મુલાકાત કરાવીને માર્ગદર્શિત કર્યા હતા. ખેડૂતમાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર બારિયા દેવિન્દ્રભાઈ ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા હાજર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના આયામો, આધુનિક ખેતી, મિલન ધાન્ય પાકોનું વાવેતર અને ફાયદા અંગે માહિતી આપી હતી. પ્રાકૃતિક કૃષિના ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જીવામૃત બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરી ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે અધિકારી અરવિંદભાઈ ડામોર, વિસ્તરણ અધિકારી પાર્થ પંચાલ, બ્લોક ટેકનોલોજી મેનેજર યોગેન્દ્રસિંહ સોલંકી, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સહિત કરા, ભાનપુરા, ફૂલપરી, ભાનપુરી, કણજીપાની, ઉડવાન જેવા ગામોમાંથી ગાય આધારિત ખેતી જોવા માટે આવ્યા છો, તમને કેવું લાગ્યું આજે? સારું લાગ્યું. ક્યાંથી આવ્યા છો? ઉડવાનથી. શું જોયું તમે આજે? મોડેલ ફાર્મનું ખેતી કરે છે જોયું. ભાઈ ચાલુ રાખ ને. આજે મોડેલ ફાર્મ જે છે પ્રાકૃતિક ખેતીનું, એની વિઝિટ આવી છે, તો તમે એના વિશે શું કહેશો? જે ફૂલપરી ગામના બારિયા હિંમતરાયજી છે, જેઓ એ પ્રાકૃતિક કે ગાય આધારિત ખેતી બે વર્ષથી કરે છે, જેમાં મેં મારા માર્ગદર્શન હેઠળ કે જે મેં 8 પંચાયતોનો ફાર્મર માસ્ટર ટ્રેનર કે જે પ્રાકૃતિક અંગેની તાલીમ મેળવેલી છે ગાય આધારિત, જે અમને માર્ગદર્શન આપેલું, જેથી આ ભાઈએ 15-20 ગુંઠામાં પંચસ્તરીય કે જે વિવિધ 5 જાતના પાકો 15 ગુંઠામાં કર્યા છે, એને કે ઓછા ખર્ચે સારું એવું ડાંગર, કપાસ, આ રીંગની, મરચી જે કરી છે એમાં એને સારો એવો નફો થયો છે, જે આ મોડલ ફાર્મ તરીકે અમે જાહેર કર્યું છે. બરાબર. બોલવાનું તારે. હવે આ જે મરચું છે એ પ્રાકૃતિક એટલે કે દેશી ગાય આધારિત જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, અચ્છાદાનને વાપસા, જેથી આ બીજામૃત, ઘનજીવામૃત અને જીવામૃતથી બનાવેલી આ ખેતી છે. બિલકુલ કોઈ રાસાયણિક ખાતરની કે જંતુનાશક કોઈ દવાની, જેથી આ તમે આ ખેતીને જાતે નિહાળી શકો છો કે જે આ રીંગની છે, આ મરચી છે, આ ડાંગર છે, આ કપાસ છે, જે આ ભાઈએ પકવેલું છે. જેથી મેં તમામ ખેડૂત મિત્રોને કહું છું કે આ ગાય આધારિત ખેતી કરો કે જે ઓછા ખર્ચે, કે ગોળને બેસન સિવાયનો બીજો ખર્ચ આવતો નથી, અને મુખ્યત્વે પ્રાકૃતિકમાં લીમડો મહત્વનો અને ગાયનું ગૌમૂત્ર દેશી ગાય હોવી જોઈએ. શું નામ તમારું? બારિયા દેવેન્દ્રભાઈ ચીડાભાઈ, ગામ ભાનપુરી, તાલુકો જાંબુઘોડા, જિલ્લો પંચમહાલ.